નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે અલગ અલગ પાઠ જોઈએ છીએ, જેમાં સ્વાધ્યાયના અલગ અલગ પ્રશ્ન જવાબ જોઈએ છીએ. આના પરીક્ષા માટે ઉપયોગી થાય એવા ઘણા બધા પાઠ મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન ની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં નીચે ધોરણ 6 નો સ્વાધ્યાયનો અલગથી પ્લેલિસ્ટ છે, જેમાં જુદા જુદા વિષયના ઘણા બધા પાઠ છે એ મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો. અને પરીક્ષાની પણ તમે તૈયારી એમાંથી કરી શકશો. બરોબર, આજે આપણે 15મો પાઠ છે આપણી આસપાસની હવા, એર અરાઉન્ડ અસ, એ પાઠના નાના મોટા દરેક પ્રશ્ન જવાબની ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરોબર, હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. નીચેના દરેક પ્રશ્નના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એબીસીડી પ્રમાણે ક્રમમાં અક્ષર જે આવતું હોય ને એ સામે આપેલા ખાનામાં લખવાનો છે. તો પેલો છે એમાં હવા શું છે, તો હવા શું છે, મિશ્રણ છે, જવાબમાં બી આવશે. બી છે હવામાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલામાં ભાગનું છે, તો હવામાં નાઇટ્રોજન નું પ્રમાણ છે એ 4/5 આવશે, એટલે 4/5 જેટલું છે, તો જવાબમાં સી આવશે. ત્રીજું છે હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે, પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહેવાય ને, તો જવાબમાં સી આવશે. ચોથું છે પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે, હવામાંનો ઓક્સિજન વાયુ જરૂરી છે, તો જવાબમાં એ આવશે. પાંચમું છે લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમના ખોરાક બનાવવા માટે કરે છે, જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ, જવાબમાં બી ઓપ્શન આવશે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું છે કે પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે, તો એમને ઓક્સિજનની જરૂર છે, એટલે જવાબમાં આવશે ઓક્સિજન. બી છે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે, તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, જવાબમાં આવશે નાઇટ્રોજન. ત્રીજું છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે, તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ 1/5 જેટલા ભાગનું છે. ચોથું છે કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે, આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે, જવાબમાં આવશે પાણીની વરાળ. પાંચમું છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે, તો જવાબમાં આવશે 0.04%. છઠ્ઠું છે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, આ ક્રિયાને શું કહેવાય છે, તો જવાબમાં આવશે પ્રકાશ સંશ્લેષણ. સાતમું છે હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે, તો જવાબમાં આવશે ગ્લાઇડર. ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું છે હવાના મુખ્ય બે ઘટકો જણાવો, તો જવાબ લખી શકીએ હવાના મુખ્ય બે ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન છે. બીજો પ્રશ્ન છે કે આપણે ઉચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ, જવાબ લખી શકે કે આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે, જવાબ લખી શકે કે સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુજાઈ જાય છે, ઠરી જાય, બુજાઈ જાય એટલે. ચોથું છે ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય છે, જવાબ લખી શકે કે ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંખી પડે છે અને પછી તેના પર પાણીના ટીપા બાજે છે. પાંચમો પ્રશ્ન છે હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે, તો જવાબ લખી શકે કે હોડીના સડમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે પવન સાના ફેલાવવામાં મદદ કરે છે, તો જવાબ લખી શકે કે પવન ઘણા ખરા બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે. સાતમું છે વાતાવરણમાં રહેલો ભેજ ક્યાં ક્યાં સ્વરૂપે જોવા મળે છે, તો એનો જવાબ આવશે કે વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ ચાકર કે હિમ સ્વરૂપે હોય છે. ચોથો પ્રશ્ન છે વ્યાખ્યા આપો, જેમાં પહેલી વ્યાખ્યા છે વાતાવરણ. પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બીજું છે પવન, ગતિમાન હવાને પવન કહે છે. ત્રીજું છે ભેજ, હવામાં રહેલી પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે હવાનું બંધારણ જણાવો, તો જવાબ લખી શકે કે હવા મિશ્રણ છે, હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1% કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, આર્ગોન તથા અન્ય વાયુ છે. બીજો પ્રશ્ન છે પવન એટલે શું, આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપો, તો જવાબ લખી શકીએ કે ગતિમાન હવાને પવન કહે છે. આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે. પહેલું છે વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે આપણે, બીજું મંદિરની ધજા લહેરાય છે, ત્રીજું સુકાવેલા કપડાં છે દોરી પર ઝૂલે છે, ચોથું માથાના વાળ વિખરાઈ જાય છે.
ત્રીજો પ્રશ્ન છે, પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પોરપોટા નીકળતા જોવા મળે છે, આમ થવાનું કારણ જણાવો. તમે જવાબ લખી શકે કે ખાલી પ્યાલામાં હવા રહેલી છે, પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડુબાડતા હવા બહાર નીકળી શકતી નથી, તે પ્યાલાને ત્રાસો કરતા તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે, આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે, બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે? તમે જવાબ લખી શકે કે પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટીને સ્પર્શથી આજુબાજુની હવા ઠંડી પડે છે, આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે, હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતા તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહારની સપાટી પર બાજે છે, આ કારણે પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી દેખાય છે. પાંચમો પ્રશ્ન છે, હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો. જવાબ લખી શકીએ કે હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેના કાર્યોમાં થાય છે. પહેલું છે કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે. બીજું છે કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. ત્રીજું છે વીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં મદદ કરે છે. ચોથું છે સઢવાળી હોડી, ગ્લાઇડર અને પેરાસૂટને ગતિ કરાવવામાં મદદ કરે છે. પાંચમું છે પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે પણ હવા જરૂરી છે. છઠ્ઠો પ્રશ્ન છે, હવાના બે ગુણધર્મો જણાવો. જવાબ લખી શકીએ હવાના બે ગુણધર્મો, પહેલું છે હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે, બીજું હવા જગ્યા રોકે છે અને ત્રીજું હવાને દળ હોય છે. પ્રશ્ન સાતમાં છે પવનચક્કીના ઉપયોગો જણાવો. જવાબ લખી શકે પવનચક્કીના ઉપયોગો નીચે મુજબ છે, પહેલું ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે, બીજું અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે, ત્રીજું વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. પ્રશ્ન નંબર છ, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો, જેમાં પહેલું કારણ છે ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. તેનો જવાબ લખી શકે કે ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી, આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. બીજો પ્રશ્ન છે, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. જવાબ લખી શકીએ કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મા એટલે કે ચીકણો પદાર્થ આવેલા છે, આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મા પદાર્થને લીધે ગળાઈને જાય છે, તેથી આવી અશુદ્ધિઓ શ્વસનતંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતા ગરમ થઈને જાય છે, આથી આપણે હવા હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, હવા મિશ્રણ છે. જવાબ લખી શકીએ કે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો છે, હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે. પ્રશ્ન નંબર સાત છે, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પેલું છે હવાને જોઈ શકાતી નથી, જવાબમાં આવશે સાચું. બીજું છે હવા સંયોજન છે, જવાબમાં આવશે ખોટું, હવા તો મિશ્રણ છે. ત્રીજું છે પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે, સાચી વાત છે, એમાં સાચો આવશે. ચોથું છે હવા જગ્યા રોકતી નથી, તો ખોટી વાત છે, બરાબર. ફૂગો તમે બોલાવો તો ફૂગાની જગ્યા તો રોકવાના જ છે, એટલે જવાબમાં ખોટું આવશે. પાંચમું છે મીણબત્તીનું દહન કરતા દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે, તો જવાબમાં સાચો આવશે. છઠ્ઠું છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તો એનો જવાબમાં સાચો આવશે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર આઠ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે, તો જવાબમાં આવશે હવામાન. બીજું છે હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે, તો જવાબમાં આવશે 21%. ત્રીજું છે હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે, તો જવાબમાં આવશે 78%. ચોથું છે દરેક સજીવનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાંનો ખાલી જગ્યા વાયુ જરૂરી છે, તો જવાબમાં આવશે ઓક્સિજન. પાંચમું છે વનસ્પતિઓ પ્રકાશન શ્વસનની ક્રિયા દરમિયાન ખાલી જગ્યાનું ઉત્પાદન કરે છે, તો જવાબમાં આવશે ઓક્સિજન વાયુ. પ્રશ્ન નંબર નવ છે જોડકા જોડો, વિભાગ એની સામે વિભાગ બી જોડતા જવાનો છે. પેલું છે ઓક્સિજન, તો એ શ્વસનમાં ઉપયોગી છે, તો પહેલામાં સી. બીજું છે નાઇટ્રોજન, એ હવામાં સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે, તો બીજામાં ડી.
ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી છે તો ત્રીજામાં એ, ચોથો છે પાણીની વરાળ તો એ જલચક્રમાં ઉપયોગી છે તો ચોથામાં બી. પ્રશ્ન 10માં છે નીચેના પ્રયોગોનું વર્ણન કરો તો પહેલો પ્રયોગ છે હવા જગ્યા રોકે છે તે દર્શાવો. સાધન સામગ્રી શું જોશે તો કે સાંકડા મોં વાળી કાચની બોટલ, કાચનું પાત્ર અને પાણી. આવી રીતે કાચની શીશી છે એ પાણીની અંદર રાખેલી છે સીધે સીધી, પછી જેવી ત્રાસી કરી છે ત્યારે પરપોટા જોવા મળે છે. કે આ ભાગમાં જે ઉપર હવા રહેલી છે એ હવા નીકળવાનો પ્રયત્ન કરશે અને એ હવા પાણીમાંથી નીકળીને ઉપરની તરફ જાય છે ત્યારે શું થાય છે, પરપોટા થાય છે. તો પદ્ધતિ જે પેલું છે એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો, બીજું સાંકડા મોંવાળી કાચની બોટલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો, બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ, ત્રીજું હવે બોટલને પાણીમાં સહેજ ત્રાસી કરો. તમારું અવલોકન નોંધો. તો અવલોકન લખી શકીએ આપણે કે શરૂઆતમાં ઊંધી રાખેલી બોટલમાં પાણી દાખલ થતું નથી, બોટલને ત્રાસી કરતા બુડબુડ અવાજ સાથે પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બોટલમાં પાણી દાખલ થતું જાય છે. નિર્ણય લખી શકીએ કે હવા જગ્યા રોકે છે. પ્રશ્ન એમાં બીજો પ્રયોગ આપ્યો છે જમીનની માટીમાં હવા હોય છે તે દર્શાવો. તો સાધન સામગ્રી કઈ જોશે, ખેતરની માટીનું સૂકું ઢેપવું જોશે, કાચનો પ્યાલો અને પાણી. અર્થે કાચના પ્યાલીની અંદર તમે જોઈ શકો છો પાણી ભરેલું છે, એ પાણી ભરેલું હોય એમાં સૂકી માટી જે છે એનું ઢેપું નાખી, એટલે સૂકી માટી નાખીએ છીએ તો સૂકી માટી છે એની વચ્ચેના જે ભાગમાં પોલાણમાં શું છે થોડી થોડી હવા રહેલી છે, એટલે માટી જે ભીની થઈ છે એના કારણે એ સૂકી માટીમાંથી ભીની થાય છે. સમય દરમિયાન જે વચ્ચે હવા રહેલી છે એ હવા પાણીમાં થઈને જાય છે ઉપરની તરફ, એટલે એમાં પોરપોટા દેખાય છે. બરોબર ને? એની પદ્ધતિ જોઈએ આપણે. પેલું છે ખેતરમાંથી માટીના બે ત્રણ નાના ઢેફા લાવીને તેને સૂકવવાના છે, બીજું કાચના પ્યાલામાં માટીના સૂકા ઢેફા મૂકો, ત્રીજું પછી પ્યાલામાંના ઢેફા પર ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો, ચોથું થોડી વાર પછી પ્યાલામાંના માટીના ઢેફા અને પાણીનું અવલોકન કરો. તો અવલોકન કરતા જણાય છે કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે. નિર્ણયમાં આવશે કે જમીનની માટીમાં હવા રહેલી છે. ત્રીજો પ્રશ્ન છે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો હેતુ લખી શકીએ કે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું. સાધન સામગ્રી કઈ જોશે, નાની મીણબત્તી, ટેબલ, કાચનો પ્યારો, દિવાસળીની પેટી. પદ્ધતિ નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવવાની છે, મીણબત્તી સળગાવવાની છે આવી રીતે. બરોબર, અંદર તમે જોઈ શકો મીણબત્તી ઉપર કાચનો પ્યારો છે આ ઢાંકવાનો છે. કાચનો પ્યારો ઢાંકતા મીણબત્તીનું શું થાય છે જોવાનું છે, એ ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. શું મીણબત્તી છે એ સળગવાનું ચાલુ રાખે છે કે ઓલવાઈ જાય છે એટલે કે બુજાઈ જાય છે. તો અવલોકન કરતા જણાય છે કે કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે એટલે કે બુજાઈ જાય છે, જ્યારે મીણબત્તીને હવા મળે છે ત્યાં સુધી તે સળગે છે. નિર્ણય લખી શકીએ કે દહન માટે હવા જરૂરી છે. ચોથી પ્રવૃત્તિમાં છે પાણીમાં હવા છે એ દ્રાવ્ય હોય છે એ સાબિત કરતો પ્રયોગ વર્ણવવાનો છે. તો હેતુ લખી શકીએ કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું. સાધન સામગ્રી જોઈએ બીકર, ત્રિપાય, તારની જાળી, વર્ણ અને પાણી. પદ્ધતિ જોઈએ પેલું બીકરમાં થોડું પાણી લેવાનું છે, બીજું તેને ધીમેથી ગરમ કરવાનું છે, ત્રીજું પાણી ઉકળવા માંડે તે પહેલા બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરવાનું છે. બરાબર, તો અવલોકન કરતા જણાય છે કે બીકરના તળિયે છે ને હવાના નાના પરપોટા જોવા મળશે. નિર્ણય લખી શકે કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે. પ્રશ્ન 11મો છે વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં હવાઈઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે. જવાબ લખી શકીએ કે લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિઓ એ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ એ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે. આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે. ત્યાર પછી આવે છે પ્રવૃત્તિ વિભાગ, જેમાં પ્રવૃત્તિ આપી છે કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવું, અથવા તો એમ પૂછે કે દહન માટે હવામાં ઓક્સિજન વાયુ જરૂરી છે તે સાબિત કરવું. સાધન સામગ્રી કઈ જોશે, તો કે સરખા કદની બે નાની મીણબત્તી જોશે, ટેબલ, કાચનો પ્યાલો જોશે. આકૃતિમાં તમે જોઈ શકો છો
બરોબર, એમાં કાચના પોવાડા વાસણો છે, એમાં પાણી ભરેલું છે, અને વચ્ચે મીણબત્તી રાખી છે. મીણબત્તીની ઉપર ઊંધા પડેલા પ્યાલા રાખેલા છે. પદ્ધતિ જોઈએ, પેલું છે બે સમાન કદની નાની મીણબત્તી ટેબલ પર ઊભી ગોઠવવાની, બીજું બંને મીણબત્તી સળગાવવાની, ત્રીજું એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકવાનો, બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખવાની છે. ચોથું છે એમાં બંને મીણબત્તીનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે. પાંચમું છે શું બંને મીણબત્તીનું સળગવાનું ચાલુ રાખે છે કે કોઈ એક પોલવાઈ જાય છે, તો અવલોકન કરતા જણાય છે કે કાચના પ્યાલા વડે ઢાંકેલી મીણબત્તી થોડા સમય પછી ઓળવાઈ જાય છે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે કારણ કે એને હવા મળતી રહે છે, એને ઉપર કાચનો પ્યાલો આપણે ઢાંકતા નથી. બરોબર, તો નિર્ણય લખી શકીએ કે હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહે છે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.